જે સમય વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે સંબંધ અને વિધેય, વિધેયની કિરણ આકૃતિ અને સંબંધ અને વિધેય વચ્ચે શું શું તફાવત હોય છે અને કોને વિધેય કહેવાય છે એને આપણે સમજણ મેળવેલી ઉદાહરણ દ્વારા અને કિરણ આકૃતિ દ્વારા. તો આજે આપણે મિત્રો ઉદાહરણ 10 થી શરૂઆત કરવાની છે. તો રકમ આ પ્રમાણે છે મિત્રો, એન એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. એન છે એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે અને તેની પર વ્યાખ્યાયિત કોઈ સંબંધ આર. ગણ એન ઉપર વ્યાખ્યાયિત કોઈ સંબંધ આર એવો છે કે આર બરાબર એક્સ વાય. આપણે મિત્રો જાણીએ છીએ કે સંબંધ આર છે એ ક્રમયુક્ત જોડ એક્સ વાયનો ગણ છે, કે જ્યાં વાય આમ આપણને કઈ રીતે મળશે, તો કે વાય બરાબર 2x. આ રીતે આપણને વાય એમ મળે. અને એક્સ અને વાય બંને એનમાં હોવા જોઈએ. તો આરનો પ્રદેશ, આરનો સહપ્રદેશ અને એનો વિસ્તાર શોધો. શું આ જે સંબંધ હશે એ વિધેય હશે? શું આ સંબંધ વિધેય છે એમ આપણને પૂછ્યું. પહેલા છે ને મિત્રો, હું આર ને છે ને યાદીની રીતે લખું છું. સંબંધ આર જે આપ્યો છે એને હું સર્વપ્રથમ યાદીની રીતે લખું છું. તો એક્સ કેમાંથી લેવાનો છે? એનમાંથી એક્સ અને વાય બને. તો પહેલા હું એક્સની કિંમત મૂકી દઉં, એક પછી બે. એક્સ આપણે લઈ શકાય ને, એનમાંથી લેવાનો. ત્રણ પછી ચાર, એવી રીતે અનંત સુધી થશે. આ સંબંધ આર છે એના સભ્યો અનંત છે. ચાલો મિત્રો હવે આપણે વાય એમ લખીએ. તો વાય એમ કઈ રીતે આપણને મળશે? એક્સ એમની કિંમત આમાં મૂકી દો એટલે આપણે એક્સ એમને અનુરૂપ વાય એમ મળશે. તો આપણે એક્સની કિંમત એક મૂકી દઈએ અહીંયા, તો બે એક બે થાય. તો વાય એમ કેટલો મળ્યો આપણને? બે મળ્યો. ત્યાર પછી એક્સની કિંમત બે મૂકી આમાં, તો બે દુ ચાર. તો વાય એમ કેટલો મળે? ચાર મળે. બે દુ ચાર. ત્યાર પછી એક્સ એમ ત્રણ મૂકો, તો બે તેરી છ. વાય એમ છ મળે. ત્યાર પછી એક્સ એમ ચાર મૂકો, બે ચોખ્ખું આઠ. તો વાય એમ મળે 8. તો જો મિત્રો, અહીં આપણે આર ને યાદીની રીતે લખીને તૈયાર કર્યો. હવે આપણે એમાંથી આર નો પ્રદેશ ગોતીશું. તો આર નો પ્રદેશ, તો મિત્રો આ સંબંધની વાત છે. તો આર નો પ્રદેશ, તો આર નો પ્રદેશ તો આપણે વ્યાખ્યા યાદ કરો કે આર ના પ્રદેશની વ્યાખ્યા શું લખી હતી? તો કે ક્રમયુક્ત જોડનો, બધી જ ક્રમયુક્ત જોડનો એક્સ યામ છે એનાથી બનતો ગણ, એટલે આર નો પ્રદેશ ગણ થાય. બધા જ એક્સ યામને ભેગા કરી અને એક ગણમાં લખી નાખવાના, એટલે આર નો પ્રદેશ ગણ કહેવાય. તો આ તો શું થયું મિત્રો? આ તો પ્રાકૃતિક સંખ્યા ગણ એ નથી થયો ને. તો આર નો પ્રદેશ આપણને મળ્યો એન. હવે આવે છે મિત્રો આર નો સહપ્રદેશ. તો મિત્રો આર નો સહપ્રદેશ કોને કહેવાય? તો જો આપણે આર સંબંધ આર છે એન થી એન છે ને, સંબંધ આર છે એન થી એન છે. તો આ જમણી બાજુનો ગણ હોય ને આખો, એને આપણે આર નો સહપ્રદેશ કહીએ છીએ. જમણી બાજુનો ગણ આખો લઈ લેવાનો, એ આર નો સહપ્રદેશ છે મિત્રો. જો સંબંધ આર અને વિધેય બેમાં તફાવત તમને ખ્યાલ છે, આપણે આગળ જોયું. તો આર નો સહપ્રદેશ આ જમણી બાજુનો ગણ થાય એન. હવે આપણે લખવાનું છે આર નો વિસ્તાર. આર નો વિસ્તાર, આર નો વિસ્તાર મિત્રો વ્યાખ્યા યાદ કરો, ક્રમયુક્ત જોડ ન વાય આમ છે એ આર નો વિસ્તાર થાય. 2, 4, 6, 8, 10 અનંત સુધી ક્રમયુક્ત જોડનો વાય આમ છે એ આર નો વિસ્તાર થાય. તો આર નો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર આપણને મળી ગયો મિત્રો. હવે એમ કીધું છે કે શું આ સંબંધ વિધેય છે? તો મિત્રો હવે જો આપણે નક્કી કરવાનું છે કે આ સંબંધ આર છે એને આપણે વિધેય કહી શકીએ. હવે એ પણ જો હું તમને વેન આકૃતિથી સમજાવું. જો ધારો કે એન થી આમ છે ને, આર એન થી એન છે,
પેલા પ્રદેશના હું ઘટક લખી નાખું બધા, એક બે ત્રણ ચાર, એક્સ છે એનમાંથી, આ હોય ને આ એક્સ અને વાય બંને એનમાંથી લેવાના, એટલે આના થશે એક બે ત્રણ ચાર, આમ અનંત સુધી જશે આ, અને આમાં થશે એનો સહપ્રદેશ, સહપ્રદેશ એન થશે એક બે ત્રણ ચાર પાંચ છ અનંત સુધી. મિત્રો તો જો મિત્રો, આ એક છે કેની સાથે સંકળાયેલું છે, બે સાથે, એક બે સાથે સંકળાયેલું છે, બે છે એ ચાર સાથે સંકળાયેલો છે, ત્રણ છે એ છ સાથે સંકળાયેલો, એટલે હજી આમાં આગળ આવશે ને, ત્રણ છે એ છ, ચાર છે એ આઠ સાથે સંકળાયેલો છે. તો જો મિત્રો, આપણે હવે સંબંધની વ્યાખ્યા યાદ કરી કે કિરણ આકૃતિમાં મેં તમને શું સમજાવ્યું હતું કે એન, મિત્રો એન ભલે અનંત સુધી વિસ્તરેલો હોય તો એનો કોઈક ને કોઈક ઘટક તો આમાં મળશે જ, સંકળાયેલો હોય એવો, આની સાથે સંકળાયેલો જ હશે. તો આપણે સંબંધની વ્યાખ્યા યાદ કરીએ કે દરેક ઘટક સંકળાયેલો હોવો જોઈએ. તો આમાં ભલે મિત્રો અનંત ઘટક હોય પણ એ સંકળાયેલા તો આમાં હશે જ. તો દરેક ઘટક સંકળાયેલો હશે ને બધામાંથી જો એક એક એરો જ પાસ થશે, થાય છે ને એક એક એરો જ પાસ. તો આના ડાબી બાજુનો ગણ છે, એના દરેક ઘટકો સંકળાયેલા હશે અને બધામાંથી એક એક એરો પાસ થશે, એટલા માટે આ સંબંધ છે એ વિધેય છે. તેથી આ સંબંધ વિધેય દર્શાવે છે. ત્યાર પછી મિત્રો ઉદાહરણ 11 આવે. નીચેના ઉદાહરણોમાં આપેલ સંબંધ ચકાસો અને પ્રત્યેક સંબંધ વિધેય છે કે નહીં તે કારણ આપી જણાવો. તો જો મિત્રો, આ સંબંધ છે એ વિધેય છે કે નહીં, પેલા સંબંધ નીચેના ઉદાહરણમાં આપેલ સંબંધ ચકાસો, સંબંધ ચકાસો, પછી આપણે જોવાનું કે પ્રત્યેક સંબંધ વિધેય છે કે નહીં તે કારણ આપી જણાવો. ચાલો મિત્રો, આ સંબંધ છે તો આપણે હવે વિધેય છે કે નહીં આપણે ચકાસીએ. તો આની છે ને કિરણ આકૃતિ દોરું મિત્રો, આ બે ત્રણ ને ચાર, બે ત્રણ ચાર આમ છે, અને આ બાજુનો કોણ છે એક અને બે, એમાં સભ્ય કયો થશે, વાય આમ થશે ને, એક અને બે. ચાલો હવે મિત્રો આપણે સંકળાવીએ, બે છે એક સાથે સંકળાયેલો છે, ત્રણ છે એ એક સાથે સંકળાયેલો છે, આ ચાર છે એ બે સાથે સંકળાયેલો છે, ચાર છે એ બે સાથે સંકળાયેલો છે. તો જો મિત્ર, આપણે વિધેયની વ્યાખ્યા યાદ કરો જી કે આમાંથી એક એક એરો પાસ થવો જોઈએ, બધામાંથી એક એક એરો જ પાસ થાય. અહીંયા ભલે બે જગ્યાએ ભેગા થઈ જતા હોય, ડાબી બાજુના ગણમાંથી એક એક એરો પાસ થવો જોઈએ અને બધા જ ઘટકો સંકળાયેલા હોવા જોઈએ. તો બધા સંકળાયેલા છે, એક એક એરો પાસ થાય છે, તો આ સંબંધ છે એ વિધેય દર્શાવે છે. આપણે કહેવાય કે આ સંબંધ આર, આ સંબંધ આર વિધેય દર્શાવે છે. હવે આપણે લખશું કારણ કે આ દરેક ઘટકના અનુરૂપ પ્રદેશના દરેક ઘટકને અનુરૂપ અનન્ય પ્રતિબિંબ મળે છે. એટલે અનન્ય પ્રતિબિંબ એટલે શું? જોવો મિત્રો, આ આમ થયું કે એફ ઓફ ટુ બરાબર એક, એફ ઓફ થ્રી બરાબર એક, એફ ઓફ ચાર બરાબર બે. તો જોવો મિત્રો, આ બે છે એ એક સાથે જ સંકળાયેલો છે ને, પછી આ ત્રણ છે એ એક જ સાથે સંકળાયેલો છે, ચાર છે એ બે સાથે સંકળાયેલો, એટલે દરેકના અનન્ય પ્રતિબિંબમાં મળે છે. જો એટલે કહેવાનો મતલબ, અનન્ય પ્રતિબિંબ ક્યારે ન કહેવાય કે આમાંથી બે એરો પાસ થતા હોય તો એ અનન્ય પ્રતિબિંબ ન કહેવાય. આ બે છે એ તો એક જ સાથે સંકળાયેલું છે, ત્રણ છે એમાંથી એક જ એરો પાસ થાય, ચાર છે એમાંથી એક જ એરો પાસ થાય, એટલે એક એક એરો પાસ થાય ને, એટલે એને અનન્ય પ્રતિબિંબ કહેવાય. તો એટલા માટે મિત્રો આ સંબંધ છે વિધેય દર્શાવે છે. ત્યાર પછી બીજો દાખલો જોઈએ મિત્રો, આર બરાબર બે બે, બે ચાર, ત્રણ ત્રણ, ચાર ચાર. તો મિત્રો આપણી પાસે એકદમ સરળ ટ્રીક છે, વેન આકૃતિથી આપણે સમજી લઈએ. ડાબી બાજુના ગણમાં ક્યાં ઘટક લખવાના? બે બે ત્રણ ને ચાર, બે ત્રણ અને ચાર. જમણી બાજુમાં લખવાના બે ચાર ત્રણ ચાર, એટલે એ શું થયું? બે ચાર ને ત્રણ, એટલે બે ત્રણ ચાર. આજથી
જો મિત્રો, બે છે એ બે સાથે સંકળાયેલો, બે છે એ બે સાથે સંકળાયેલો, બે છે એ ચાર સાથે સંકળાયેલો, બે છે એ ચાર સાથે સંકળાયેલો. તો જો મિત્રો, આ સંબંધથી વિધેય નથી ને, કારણ કે આપણે કીધું કે એક જ એરો પાસ થવો જોઈએ, તો આમાંથી તો બે એરો પાસ થાય છે, એટલે આ સંબંધ વિધેય છે નહીં. અહીંયાથી જ આપણે અટકીને કહી દેવાનું કે આ સંબંધ વિધેય નથી. હજી આપણે આગળ દોરવું હોય તો આમ દોરી શકીએ, ત્રણ ત્રણ સાથે સંકળાયેલો, ચાર ચાર સાથે સંકળાયેલો. તો આપણે લખશું મિત્રો કે આ સંબંધ આર વિધેય દર્શાવે નહીં. સંબંધ તો છે જો મિત્રો, આ સંબંધ છે, વિધેય નથી. સંબંધ આર વિધેય દર્શાવે નહીં, કારણ કે પ્રદેશનો ઘટક બે, આ પ્રદેશનો ઘટક બે છે ને, એમાંથી બે એરો પાસ થાય છે, એટલે આપણે એમ લખાય પ્રદેશનો ઘટક બે ના બે પ્રતિબિંબ મળે છે. બે ના બે પ્રતિબિંબ મળે, જો એક તો બે અને એક તો ચાર, બે પ્રતિબિંબ મળ્યા, બે પ્રતિબિંબ મળે છે, એટલે વિધેય દર્શાવે નહીં. ત્યાર પછી મિત્રો ત્રીજો દાખલો આવે છે, આર બરાબર એક બે બે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ છ અને છ સાત. આપણે એ નાખું તે દોરીએ મિત્રો, આમાં કયા ઘટકો, એક બે ત્રણ ચાર પાંચ છ, એક બે ત્રણ ચાર પાંચ છ, જમણી બાજુ બે ત્રણ ચાર પાંચ છ સાત, બે ત્રણ ચાર પાંચ છ ને સાત. તો જો મિત્રો, એક છે બે સાથે સંકળાયેલો છે, બે છે એ ત્રણ સાથે સંકળાયેલો છે, ત્રણ છે એ ચાર સાથે સંકળાયેલો છે, ચાર છે એ પાંચ સાથે સંકળાયેલો છે, પાંચ છે એ છ સાથે સંકળાયેલો છે, અને છ છે એ સાત સાથે સંકળાયેલો છે. જો મિત્રો, તો આ બધામાંથી એક એક એરો પાસ થાય છે, તો કે હા. બધા જ ઘટકો સંકળાયેલા છે, તો કે હા, એક એક ઘટક બાકી રહી જતો નથી. તો મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે આ સંબંધ વિધેય દર્શાવે છે. સંબંધાર વિધેય દર્શાવે છે, અને કારણમાં આપણે લખશું મિત્રો, કારણ કે પ્રદેશનો પ્રત્યેક ઘટકને અનુરૂપ, પ્રદેશના પ્રત્યેક ઘટકને અનુરૂપ અનન્ય પ્રતિબિંબ મળે છે. પ્રદેશના પ્રત્યેક ઘટકને અનુરૂપ પ્રદેશના પ્રત્યેક ઘટકને અનુરૂપ અનન્ય પ્રતિબિંબ મળે છે. એટલે કે એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળે, અનન્ય પ્રતિબિંબ. એટલે ત્યાર પછી મિત્રો એક વ્યાખ્યા આપણે જોઈએ, એટલે કે અગત્યની નથી પણ તેમ છતાં પણ આપણે સમજી લઈએ કે જો વાસ્તવિક કિંમતોનું વિધેય, વ્યાખ્યા, વાસ્તવિક કિંમતોનું વિધેય કેને કહેવાય, તો કે જો કોઈ વિધેયનો વિસ્તાર આર કે આરનો ઉપગણ હોય ને, તો તે વિધેયને વાસ્તવિક કિંમતોનું વિધેય કહે છે. જો ફરીથી, જો કોઈ વિધેયનો વિસ્તાર આર કે આરનો કોઈ ઉપગણ હોય, તો તે વિધેયને વાસ્તવિક કિંમતોનું વિધેય કહેવાય. વિધેયનો વિસ્તાર છે ને, એ આર અથવા આરનો ઉપગણ હોવો જોઈએ, તો એને વાસ્તવિક કિંમતોનું વિધેય કહેવાય. અને જો વિધેયનો પ્રદેશ છે ને, એ આર અથવા આરનો ઉપગણ હોય ને, તો એને વાસ્તવિક વિધેય કહેવાય. અને જો એ વિધેયનો પ્રદેશ ગણ આર અથવા તો આરનો ઉપગણ હોય, તો તેને વાસ્તવિક વિધેય કહે છે. આ જાણકારી માટે છે મિત્રો. ત્યાર પછી મિત્રો ઉદાહરણ બહાર આવે છે, એકદમ સિમ્પલ છે. એન એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે, એન છે એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે, એફ એન થી એન નું વિધેય છે. વિધેય એફ છે જો, આપેલો છે એ પ્રદેશ ગણ કહેવાય, આને સહ પ્રદેશ ગણ કહેવાય. એફ ઓફ એક્સ બરાબર ટુ એક્સ પ્લસ વન. મિત્રો આવી રીતે આપેલું હોય ને, આને વિધેયનું સૂત્ર કહેવાય. આને શું કહેવાય? વિધેયનું સૂત્ર કહેવાય. આને વચ્ચે આમ જો એફ ઓફ એક્સ, એફ ઓફ એક્સ બરાબર ટુ એક્સ પ્લસ વન દ્વારા વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે. તો આ વ્યાખ્યાની મદદથી નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો જો મિત્રો, આપણને સૂત્ર આપ્યું છે એફ ઓફ એક્સ બરાબર ટુ એક્સ પ્લસ વન.
એફ ઓફ એક્સ છે ને મિત્રો, એ એફ ઓફ એક્સ છે એ વાય આમ હોય. જો હું તમને વે નાખું કે હું દોરું આમ હોય, આ એફ વિધેય છે, એક્સ એમ અહીંયા હોય અને વાય એમ અહીંયા છે, તો એક્સ છે એ વાય સાથે સંકળાયેલો હોય, તો એફ ઓફ એક્સ બરાબર આને વાય કહેવાય. એટલે આટલું યાદ રાખો મિત્રો કે વાય એમ છે ને એ એફ ઓફ એક્સ છે. ચાલો મિત્રો, એફ ઓફ એક્સ આપણે પહેલાં એફ ઓફ વન મેળવવાનું છે, તો એક્સની કિંમત કેટલી લેવાની? એક લેવાની. તો એક્સની કિંમત એક લ્યો, તો એક્સની કિંમત તમે એક મૂકો, ટુ ઇન્ટુ વન પ્લસ વન, એટલે બે એક બે વત્તા એક એટલે ત્રણ. તો એફ ઓફ વન કેટલા મૂકવાના? ત્રણ. એવી જ રીતે એફ ઓફ ટુ, એફ ઓફ ટુ એટલે એક્સની જગ્યાએ ટુ મૂકી દો અહીંયા, એટલે ટુ ઇન્ટુ ટુ પ્લસ વન, બે દુ ચાર વત્તા એક એટલે પાંચ. એવી જ રીતે મિત્રો ડાયરેક્ટ થાય, એફ ઓફ થ્રી મૂકી દો, ડાયરેક્ટ લખશો આપણે અહીંયા ત્રણ કિંમત મૂકી દો, તો આપણને એફ ઓફ થ્રી મળે ને, તો એફ ઓફ થ્રી બરાબર બે તેરી છ વત્તા એક એટલે સાત. એફ ઓફ ફોર, એફ ઓફ ફોર એટલે એક્સની જગ્યાએ ચાર, બે ચોખ્ખું આઠ વત્તા એક અને નવ. એફ ઓફ ફાઇવ મૂકો, બે પંચા દસ વત્તા એક એટલે અગિયાર. એફ ઓફ સિક્સ મૂકો, તો બે છ બાર વત્તા એક એટલે તેર. એફ ઓફ સેવન મૂકો, એટલે બે ગુણ્યા સાત એટલે સાત દુ ચૌદ વત્તા એક એટલે પંદર. તો આ કોષ્ટક પૂર્ણ થઈ ગયું મિત્રો. જુઓ મિત્રો, ફરીથી આને યાદ રાખો, આ જે છે ને એ વિધેયનું સૂત્ર છે, રકમમાં આપણને આપ્યું છે. એફ ઓફ એક્સ બરાબર ટુ એક્સ પ્લસ વન, આને વચ્ચે એમ એફ ઓફ એક્સ બરાબર ટુ એક્સ પ્લસ વન, અને આને વિધેયનું સૂત્ર કહેવાય મિત્રો. તો આ કોષ્ટક આપણે પૂર્ણ કર્યું કહેવાય. તો મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ જેટલું ચાલ્યું છે એ તમારી પાઠ્ય નોટમાં અને હોમવર્કની બુકમાં લખજો. અને બરાબર મિત્રો, સંબંધ અને વિધેય એની વ્યાખ્યા વાંચજો, અને એ બે વચ્ચેનો તફાવત સમજજો. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. વધુ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. જય સ્વામિનારાયણ.